અહીંના આદિવાસીઓનો મુખ્ય વ્યવસાય છે ખેતી. આંતરિયાળ વિસ્તારો સુધી વિકાસનો ઉજાસ પહોંચાડવા રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સરકારે કેવી કામગીરી કરી તે જાણવા માટે ઝી 24 કલાકની ટીમ પહોંચી ડાંગ જિલ્લામાં. આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટે વિજયભાઈ રૂપાણીની સરકાર પાયાથી લઈ ટોચ સુધી કામ કરી રહી છે અને તેનો ફાયદો નદી આંખે જોવા મળી રહ્યો છે. આજે વાંસદા તાલુકાની ડંગપુર સરકારી પ્રાથમિક શાળા, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત આ પ્રાથમિક શાળામાં 169 બાળકો અભ્યાસ કરે છે. આ બાળકો શહેરના બાળકોની જેમ જ ટેકનોલોજીના સહારે ડિજિટલ શિક્ષણ મેળવી રહ્યા છે. અમે છેલ્લા 3 વર્ષથી જૂન 2017 થી આ માય સ્કૂલ સર્વરથી અભ્યાસ કરીએ છીએ. અમે 40 ટેબ્લેટ અને કમ્પ્યુટર લેપટોપને કનેક્ટ કરીને એનાથી અભ્યાસ કરીએ છીએ. જ્યારે અમારો પીરિયડ ખાલી હોય ત્યારે અમે ટેબ્લેટ કે કમ્પ્યુટરને કનેક્ટ કરી અમને પસંદ હોય તેવા વિષય અને ચાલુ કરી તેમાંથી અભ્યાસ કરીએ છીએ. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સરકારના ડિજિટલ એજ્યુકેશન પ્રોગ્રામ હેઠળ સંચાલિત વાંસદાના રંગપુરની આ સરકારી પ્રાથમિક શાળામાં ધોરણ 5-8 બાળકો માટે માય સ્કૂલ સર્વરનો ઉપયોગ કરવામાં આવે છે. આ સર્વર દ્વારા ટેબ્લેટ પર બાળકો પુસ્તકો સાથે ઓડિયો અને વિઝ્યુઅલ્સના માધ્યમથી શિક્ષણ મેળવે છે. ક્લાસરૂમમાં સ્માર્ટ બોર્ડ અને ઇન્ટરનેટની સુવિધા છે. ટેકનોલોજી સાથે ભણતા બાળકો માટે ફોટોગ્રાફી કેમેરાને ઓપરેટ કરવાનું કામ હવે અભ્યાસનો એક ભાગ છે અને ફોટોશોપ પ્રોગ્રામમાં પણ આ બાળકો કામ કરે છે. હાલ જે આપ પાછળ લેબ જોઈ રહ્યા છે તે લોક સહકારથી ઉભી કરેલ છે, જેમાં દર મંથલી કોન્ટ્રીબ્યુશન થાય છે, જેમાં બાળકો 10 રૂપિયા, શિક્ષકો 100 રૂપિયા અને SMC સભ્યો 100 રૂપિયા આપે છે. જે 2017 આ કાર્યરત છે અને એની અંદર અમે 9 કમ્પ્યુટર હાલ આ લેબમાં વસાવેલા છે. રંગપુરની આ પ્રાથમિક શાળામાં એક નાનકડો ન્યૂઝરૂમ પણ તૈયાર કરવામાં આવ્યો છે. મહિનાના અંતે શાળાની પ્રવૃત્તિઓના સમાચાર બાળકો તૈયાર કરે છે અને તેને યુટ્યુબ પર પણ અપલોડ કરે છે. અમારી શાળામાં રંગપુર ન્યૂઝ નામનો પ્રોજેક્ટ બાળકો દ્વારા તૈયાર કરવામાં આવે છે, જેમાં બાળકો જાતે જ સ્ક્રિપ્ટ તૈયાર કરે છે, જેનું શૂટિંગ વિડીયો શૂટિંગ ઉતારવામાં આવે છે અને ફેસબુક અને યુટ્યુબ પર અપલોડ કરવામાં આવે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વપ્નને સાકાર કરવા અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સરકારની યોજનાઓને સફળ બનાવવા રંગપુર પ્રાથમિક શાળાના યુવાન આચાર્ય આદિવાસી બાળકો સારી રીતે ડિજિટલ શિક્ષણ મેળવે તેનું ખાસ ધ્યાન રાખી રહ્યા છે. ભારત સરકાર દ્વારા જે ડિજિટલ ઇન્ડિયાનું સ્વપ્ન સાકાર કરવામાં આવ્યું છે તો એમાંથી અમે પણ પ્રેરણા મેળવી અને શાળામાં કઈ રીતે બાળકોને ડિજિટલ રીતે શિક્ષણ આપી શકાય એવો અમે 3 વર્ષથી પ્રયત્ન કરી રહ્યા છે. શાળામાં આપે જોયું તેમ માય સ્કૂલ સર્વર દ્વારા શાળાના તમામ કમ્પ્યુટરો લેપટોપ અને શાળાના 40 ટેબ એમાંથી કનેક્ટેડ છે અને બાળકો વગર ઇન્ટરનેટે સારી રીતે પોતાની રીતે ભણતા થયા છે. આદિવાસીઓના વિકાસ માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સરકારે અનેક યોજનાઓ અંતરિયાળ ગામો સુધી પહોંચાડી. આ યોજનાઓનો